બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે છેલ્લી ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે અને ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. કયા વોર્ડમાંથી કોણ કોણ ઉમેદવાર ચૂંટણી લડશે હવે સમય છે ચૂંટણી પ્રચારનો. તો આજે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારોએ તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં હાજર મહાનુભાવોમાં ડીસા ધારાસભ્ય શશિકાંત પંડ્યા, પૂર્વ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, જિલ્લા મહામંત્રી કૈલાસ ગેહલોત, વોર્ડ નંબર 1માં લડતા 4 ઉમેદવારો અને બોડી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી કોમ્બિનેશન કરવા માટે એટલી સરસ એમને ફાવડ છે કે યુવાનોના હાથમાં શાસન આપે ને વડીલોનું માર્ગદર્શન લેવાનો જયારે વાત હોય ત્યારે અમારા તેજલબેન પૂર્વ પ્રમુખ હમણાં જેમને વિકાસની વાત કરી તો આજના ફંક્શને બીજી વાત તો ના કરતા ભારતીય જનતા પાર્ટી અત્યારે એક એવો પક્ષ છે કે ડીસા નગરપાલિકામાં કૈલાસબેન શશિકાંતબેન ખબર છે કે લગભગ 300ની નજીક ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી હતી પાર્ટી પાસે ટિકિટ માંગવા માટે. આપણી પાસે કુલ ઉમેદવાર તો 44 મેન્ડેટ આપી શકીએ, પણ કેટલાક લોકોને એમ થાય કે આને મગનલાલે કપાયા ને આને શશિકાંત ભાઈએ કપાયા, પણ આ કોઈ કપાવવાનો કે અપાવવાનો વિષય હોતો નથી. એ તો બધું પક્ષ નક્કી કરતું હોય છે. અને જેમ કૈલાસભાઈએ કીધું એમ ભારતીય જનતા પાર્ટી અને વિકાસ એકબીજાના પર્યાય છે, એટલે કોઈ એમ કે મેં કામ કર્યું કે બીજાએ કામ કર્યું એ વાતમાં ન પડતા આપણે કમળના નિશાનને મહત્વ આપી અને વોર્ડ નંબર 1 તો વર્ષોથી ભાજપનો ગઢ છે, જ્યારથી બેન આપણા પ્રમુખ બન્યા ત્યારથી, તો એ ગઢને લાંછન ન લાગે. કેમ કે કોઈ પણ યુદ્ધ ને ચૂંટણી બંને વસ્તુ એવી છે કે એમાં સાવચેત રહેવું પડે, કેમ કે ક્યારેક કોઈ નાની વાતમાં છેતરી જાય તો આપણને નુકસાન થાય, આપણને આપણી પેનલને તોડવાની કોશિશ થાય, બધું થશે. પણ આપણે બીજું કશું જ જોયા વગર ભારતીય જનતા પાર્ટીનો કમળનું નિશાન, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે આ દેશને પરમ વૈભવના શિખરે લઈ જવાની એમની મહેચ્છા, આપણા સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ અને એ લોકોએ જે આ વિકાસ યાત્રાને આગળ વધારી છે, ત્યારે આપણે પણ વોર્ડ નંબર 1ના સૌ કાર્યકર્તાઓ એમાંથી સહેજ પણ પીછેહઠ ના કરીએ. અને શરૂઆત 1 નંબર જયારે ગઈ ચૂંટણીમાં પહેલી શરૂઆત 1 નંબર પેનલે કરી હતી, એમ આ વખતે પણ તમારા સૌ પાસે અપેક્ષા રાખું કે 1 નંબરની પેનલ 4-4 જણા જીતે, જંગી બહુમતીથી જીતે, અને આ ભારતીય જનતા પાર્ટીનું જે સુશાસન ચાલી રહ્યું છે એમાં પણ તમે 4-4 સહભાગી બનાવો એવી આપણે વિનંતી છે. આપણા 4-4 ઉમેદવારો આપણી વચ્ચે રહેશે 5-5 વર્ષ, અને કદાચ નહીં રહે તો અમે તો આગેવાન તરીકે બેઠા જ છીએ. તો આપણે કમળના નિશાનને જંગી બહુમતીથી જીતાડીએ, વિધિ બનાવી એવી જ આજના દિવસે આપ સૌને પ્રાર્થના. ડીસા ભાજપ પક્ષમાંથી ગેરશિસ્ત કરનાર 12 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામને 6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય તેમજ તમામ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ 12 કાર્યકરોને સસ્પેન્ડ કરાતા પક્ષ વિરુદ્ધ કાર્ય કરનારાઓમાં ફફડાટ.